કેમ છો? મજામાં જ હોઉં ને. કેટલી સરસ મોસમ જે ચાલી રહી છે. જો ને બાળકો, કેટલો ફાઇન વરસાદ પડી રહ્યો છે. મને તો વરસાદમાં બહુ જ મજા આવે. તમને આવે ને? તમને સાની આવે? નવાની અને હોળી તળાવવાની આવતી હશે ને? કાગળની હોળી બનાવીને તરાવો છો પાણીમાં? અચ્છા, વાહ. બાળ મિત્રો, તમે કોઈ વાર માર્ક કર્યું છે કે આવો સરસ મજાનો વરસાદ પડતો હોય તો આપણી ધરતી માતા કેવી લીલીછમ થઈ જાય? હા, જ્યાં ને ત્યાં બધું ઘાસ નીકળી જાય, નાના નાના છોડ નીકળી જાય. જોયું છે કોઈ દિવસ? જાણે ધરતી માતા એ લીલી સાડી ઓઢી હોય એવું લાગે ને બાળ મિત્રો. કોઈ વાર નોટિસ કર્યું છે? નથી કર્યું? કઈ વાંધો નહીં. હવે તમારે આ વસ્તુ નોટિસ કરવાની છે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો મમ્મી પપ્પા સાથે, યા ફિર તમારા ઘરને ઘરમાંથી જ જો તમને દેખાતું હોય, તો તમે જોજો, જાણે આપણું આકાશમાંથી વરસાદ પડે અને ધરતી માતા એટલા રાજી થઈ ગયા હોય અને સરસ મજાની લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. અને આ વસ્તુ નોટિસ જરૂર કરજો બાળ મિત્રો, ઘણી મજા આવશે તમને. તો આવી જ મજા કરતો તમારો પાઠ 4 જંગલ બુક. તમે આ પાઠ જાણી લીધો છે, જાણ્યો છે ને? આગળના બે વિડીયોમાં શું જોયું બાળ મિત્રો? ગીત સાંભળ્યું અને સરસ મજાની સિંહ અને શિયાળની વાર્તા સાંભળી. સાચી વાત ને? હા, હું આવી જ એક્ટિવિટી કરાવવા આજે તમારી સાથે આવી છું. તો મારી સાથે એક્ટિવિટી કરવા તમે બધા તૈયાર જ હશો. તૈયાર છો ને? તો ચલો આપણે એક્ટિવિટી કરીએ. બાળ મિત્રો, જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાઈ રહ્યું છે, દેખાય છે ને? હા, આપણે આની અંદર વાક્ય પૂરા કરવાના છે. શું કરવાનું છે? વાક્ય પૂરા કરવાના છે. બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે એમાં 4 વાક્ય છે. તમે સિંહ અને શિયાળની વાર્તા સાંભળી હશે, તો તમને આ વાર્તા માંથી જે વાક્ય છે એ તમને આવડશે. અને મને ખબર છે બધાએ વાર્તા સાંભળી પણ હશે અને વાંચી પણ હશે. સાચી વાત ને બાળ મિત્રો? તો હું પહેલું વાક્ય વાંચી રહી છું. એક મોટું ખાલી જગ્યા હતું. શું હતું કહો જોઈએ મને? હા હા, બોલો તમે. એક મોટું જંગલ હતું. આખું વાક્ય પૂરું કરીને હું વાંચું છું પાછી. એક મોટું જંગલ હતું. હવે બીજું વાક્ય વાંચીશું. સિંહ બહુ જ ખાલી જગ્યા. સિંહ બહુ જ ખાલી જગ્યા. આ કોણ બોલશે? હા હા, તમે બોલો. ભૂખ્યો હતો. અરે વાહ, આખું વાક્ય પૂરું કરીને વાંચું છું બાળ મિત્રો. સિંહ બહુ જ ભૂખ્યો હતો. હવે ત્રીજું વાક્ય વાંચીશું. શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા. શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા. કોણ આ વાક્ય પૂરું કરશે? હા હા, તમે બોલો. એક સસલો આવતો હતો. વાહ, સરસ. હું આખું વાક્ય પૂરું કરીને વાંચું છું. શિયાળે જોયું કે દૂરથી એક સસલું આવતું હતું. હવે આપણે ચોથું વાક્ય વાંચીએ બાળ મિત્રો. તમારી કઈ ખાલી જગ્યા. તમારી કઈ ખાલી જગ્યા. આનો જવાબ કોણ આપશે? અરે વાહ, બધાને જ આવડે છે. હું જ આપી દઉં છું. તમારી કઈ ભૂલ થાય છે. પાછી વાંચું છું. તમારી કઈ ભૂલ થાય છે. બાળ મિત્રો, મજા આવી ને? તો આવી બીજી એક્ટિવિટી કરવી છે? હા, ચલો કરીએ. એક શબ્દમાં જવાબ આપવાના છે તમારે. જો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે તે હું વાંચીશ પ્રશ્ન, અને તમારે શું કરવાનું છે? એના જવાબ આપવાના છે. મજા આવે છે ને? હા, મને પણ. બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર પિક્ચર દેખાય છે ને? હા, આ પ્રશ્નનો જવાબ તમારે આપવાના છે. તો પહેલો પ્રશ્ન તો જવાબ આપી દીધો છે પહેલા પ્રશ્નનો, પણ આપણે વાંચીએ ને? તો ચલો મારી સાથે વાંચો. કોણ ઘરડું થઈ ગયું હતું? કોણ? સિંહ. હા, ચલો હવે આપણે બીજો પ્રશ્ન વાંચીએ. શિયાળ સિંહ પર શું નાખતો હતો? શિયાળ સિંહ પર શું નાખતો હતો? કોણ કહેશે મને આનો જવાબ? હા, સૂકા પાંદડા. વાહ, હવે આપણે ત્રીજો પ્રશ્ન વાંચીએ. તો ચલો મારી સાથે. કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? કોણ આપશે આનો જવાબ? બધાને જ આવડે છે. અરે વાહ, સસલાની.
હા સસલાની વાત સાંભળીએ, સિંહે પૂંછડી હલાવી હતી ને. હા હવે આપણે ચોથો પ્રશ્ન વાંચીએ. કોનામાં શક્તિ ન હતી? કોણ કહેશે કોનામાં શક્તિ ન હતી? અરે વાહ, બોલો બોલો તમે, કોનામાં શક્તિ ન હતી? સિંહમાં. કોનામાં શક્તિ ન હતી? સિંહમાં શક્તિ ન હતી. હવે હું પાંચમો સવાલ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. નાટક કરવાનું કોને કહ્યું? નાટક કરવાનું કોને કહ્યું? કોને કહ્યું? બોલો જોઈએ બાળ મિત્રો. હવે હું આનો જવાબ હું જ આપી દઉં, બરાબર ને? તો ચલો આનો જવાબ શું આવશે કહું? શિયાળ. હા, નાટક કરવાનું શિયાળે કહ્યું. બાળ મિત્રો, હવે પછીના જે ત્રણ સવાલ છે એનો જવાબ તમારે જાતે આપવાનો છે અને તમારી બુકમાં લખવાનો છે. ઓકે, હવે મારી સાથે બીજી એક્ટિવિટી કરવી છે. તો બાળ મિત્રો, ચાલો ક્રમમાં ગોઠવીએ. તો મારી સાથે તમે બધા તૈયાર છો ક્રમમાં ગોઠવવા માટે આ પાંચ વાક્યો? તો ચલો પહેલા આપણે આને વાંચીશું. તો વાંચો ને મારી સાથે. તો ચલો બાળ મિત્રો. ખોટે ખોટું સુતેલા સિંહે પૂંછડી હલાવી. સાંભળજો પાછા. ખોટે ખોટા સુતેલા સિંહે પૂંછડી હલાવી. ઓકે, તો હવે આપણે બીજું વાક્ય વાંચીએ. શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. ત્રીજું વાક્ય. સસલા એ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હાલે. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હાલે. જોયું બાળ મિત્રો. હવે આપણે ચોથું વાક્ય વાંચીએ. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. હવે પાંચમું વાક્ય ચલો વાંચીએ. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. ઓકે, પાછું વાંચું છું વાક્ય. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. જોયું બાળ મિત્રો, આપણે આ પાંચ વાક્ય વાંચ્યા. હવે આને શું કરવાનું છે? હા, ક્રમમાં ગોઠવવાનું છે બાળ મિત્રો. તો મારી સાથે તમે બધા ક્રમમાં ગોઠવવા તૈયાર છો? તો તમારે મને કહેવાનું છે કે પહેલા શું થયું. ઓકે, તો આમાંથી પહેલું વાક્ય કયું હશે બાળ મિત્રો? તમે જરા વિચારો, કયું હશે વિચારો. હા, કયું છે પહેલું વાક્ય? કયું છે આમાંથી? વિચારો જોઈએ બાળ મિત્રો. બરાબર, શિયાળ સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. આ કયું વાક્ય છે? પહેલું. તો તમારે તમારી ચોપડીમાં બીજા વાક્યની આગળ શું લખવાનો છે? પહેલો નંબર. હવે બાળ મિત્રો, આમાંથી બીજું વાક્ય કયું હશે? કયું? યસ, જો શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. અચ્છા, પછી કઈ ક્રિયા થઈ હશે કહો જોઈએ બાળ મિત્રો? પાંદડા નાખ્યા પછી કઈ ક્રિયા થઈ હશે? હા, વાહ, શિયાળે પાંદડા નાખ્યા પછી કઈ ક્રિયા થઈ? સસલા એ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી શું થાય? હલે. એટલે કયું ત્રીજું વાક્ય કયું આવશે? હા, તો ત્રીજા વાક્યની આગળ શું કયો નંબર લખશો? ત્રીજો. અરે વાહ, તો બાળ મિત્રો હવે ચોથું વાક્ય કયું આવશે? જરા તમે વાંચો જોઈએ. હા, આના પછી કયું વાક્ય આવશે? પહેલું. ખોટે ખોટા સુતેલા સિંહે પૂંછડી હલાવી. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી હલે, તો કઈ ક્રિયા કરે એના પછી? હા, ખોટે ખોટા સુતેલા સિંહે પૂંછડી હલાવી. હવે પાંચમું વાક્ય કયું આવશે બાળ મિત્રો? ચલા જુઓ કયું. હા, શિયાળ સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તમને બધાને મજા આવી ને આ વાક્ય ક્રમમાં ગોઠવવાની?
તમે બધાએ આ વાક્ય વાંચ્યા અને અને વાંચીને ક્રમમાં ગોઠવ્યા ગોઠવ્યા ને બાળ મિત્રો તો સરસ ચલો હવે આપણે બીજી એક્ટિવિટી આપણે શ્રુત લેખન કરવાના છે શ્રુત લેખન એટલે તમને ખબર છે શું કહો હા શ્રુત લેખન એટલે સાંભળીને જે આપણે લખીએ એને શ્રુત લેખન કહેવાય સાંભળવાનું હું જે બોલું તે સાંભળવાનું અને તમે લખો એને શું કહેવાય શ્રુત લેખન તો મારી સાથે લખવું છે જો તમારી સ્ક્રીન પર પિક્ચર દેખાય છે ને હા આ જ પિક્ચર તમારી ચોપડીમાં આપ્યું છે આની અંદર તમારે લખવાનું છે બાળ મિત્રો હવે હું જે વાક્ય બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને લખવાનું છે તો રેડી છો તો ચલો હું પહેલું વાક્ય તમને કહી રહી છું જંગલનો રાજા સિંહ હતો જંગલનો રાજા સિંહ હતો હવે બીજું વાક્ય બોલું છું સિંહ ઘરડો થઈ ગયો હતો સિંહ ઘરડો થઈ ગયો હતો હવે ત્રીજું વાક્ય લખશું ને ચલો તો મારી સાથે આ શું કરો છો શિયાળભાઈ આ શું કરો છો શિયાળભાઈ બાળ મિત્રો હવે આપણે ચોથું વાક્ય હું બોલું છું ને તમારે લખવાનું છે સિંહ રાજા મરી ગયા છે સિંહ રાજા મરી ગયા છે સિંહ રાજા મરી ગયા છે હવે પાંચમું અને છેલ્લું વાક્ય લખવા માટે તૈયાર છો બાળ મિત્રો તો ચલો લખીએ તમારી કઈ ભૂલ થાય છે તમારી કઈ ભૂલ થાય છે બાળ મિત્રો જો તમારી સ્ક્રીન પર દેખાયા તમને હું બોલી એ વાક્યો હા બાળ મિત્રો જેનું બાકી રહી ગયું હોય તે પાછો આ વિડીયો જોજો અને લખી દેજો અને જેનું લખાઈ ગયું હોય તે આમાંથી ચેક કરજો કે તમારી ભૂલ ક્યાં છે ઓકે મજા આવીને પ્રવૃત્તિ કરવાની હા ને આ પ્રવૃત્તિ તમે કરીને બરાબર અને જેની બાકી રહી ગઈ હોય એને આ વિડીયો પાછો જોઈને કરવાની છે ઓકે તો આવી નવી પ્રવૃત્તિ અને નવી એક્ટિવિટી સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો